શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં ને બાળકો, આજે હું તમને સરસ મજાની વાર્તા સંભળાવીશ. સાંભળવી છે ને? જો વાર્તાનું નામ છે આળસુ કાગડો. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાની દોસ્તી થઈ, પણ કાબર તો ભોલી અને ભોળી હતી અને જ્યારે કાગડો તો બહુ પાકો. એક દિવસ કાબર કહે, કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ, દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ના પડે અને નિરાતે ખાઈએ. બહુ સારું, ચાલો. પછી કાગડો અને કાબર પોતાની ચાચુથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં તો કાગડા ભાઈની ચાચ ભાંગી ગઈ, એટલે કાગડો લોહારને ત્યાં ચાચ ઘડાવવા માટે ગયો અને જતા જતા કહેતો ગયો, કાબર ભાઈ તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં જ ચાચ ઘડાવીને આવું છું. બહુ સારું. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ તો આવ્યા જ નહીં. કાગડાભાઈની તો દાનત ખોટી, એટલે ચાચ તો ઘડાઈ ગઈ હતી, પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા લોહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. કાગડાભાઈ ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે બાજરો વાવી દઈએ. થોડા દિવસમાં તો એ તો એવો સુંદર બાજરો ઉગી નીકળ્યો કે બસ એટલામાં તો નીંદવાનો વખત થયો, એટલે કાબરભાઈ ફરીવાર કાગડાને બોલાવવા ગઈ. કાગડાભાઈ હવે તો ચાલો, બાજરો કેવો સરસ ઉગી ગયો છે, હવે આપણે નીંદવું જોઈએ, નહીતર પાકને નુકસાન થશે. આળસુ કાગડો તો કહે, ચાંદની ડાળ ઉપરથી કહેવા લાગ્યો, ઠાઠા ઠૈયા કરું છું, ચાચોડી ગળાવું છું, જાઓ કાબરભાઈ હમણાં હું આવું છું. કાબરભાઈ તો પાછી ગઈ અને એટલે આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો, વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. કાગડાભાઈ હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોઢું કાપીશું તો નુકસાન થશે. લુચ્ચો કાગડો કહે, ઠાઠા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ હમણાં હું આવું છું. કાબરભાઈ તો બિચારી નિરાશ થઈ ગઈ. પછી ખીજાઈને આખા ખેતરમાં કાપણી કરી નાખી. પછી બાજરીના ડૂંડામાંથી બાજરો કાઢ્યો, એક કોર બાજરાનો ઢગલો કર્યો અને બીજી કોર મોટો ઢગલો એક ઢૂસાનો કર્યો અને ઉપર થોડોક બાજરો નાખ્યો અને પછી કાગડાભાઈને બોલાવવા ગઈ. કાગડાભાઈ હવે તો ચાલશો ને, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, તમને જે ભાગ ગમે તે રાખજો. વગર મહેનતના બાજરાનો ભાગ મળશે તે જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. ચાલો બેન, તૈયાર જ છું, હવે ચાચ મારી બરાબર થઈ ગઈ છે. ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખજો કાગડાભાઈ. કાગડાભાઈ અને કાબર બંને ખેતરે આવ્યા. કાગડાભાઈ તમને ગમે તે ઢગલો તમારો. પછી કાગડાભાઈ મોટો ઢગલો લેવા માટે ઢૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા, પણ જ્યાં બેસવા ગયા ત્યાં કાગડાભાઈના પગ ઢૂસામાં ખૂપી ગયા અને તેના આંખના, કાનમાં અને મોઢામાં બધી જગ્યાએ ઢૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મુશ્કેલીમાં મુકાયા. પછી કાબરભાઈ બાજરો પોતાની ઘેરે લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી. તો જોઈને બાળકો કેવી સરસ મજાની વાર્તા હતી, ગમી ને?